નમસ્તે બાળકો, કેમ છો? હવે આજે તમને ચેપ્ટર 10મું છે, દિવાલોની કહાણી. એ તમે સમજી ગયા છો, ખબર છે ને, ગયા લેક્ચર ની અંદર. હવે એના પ્રશ્ન જવાબ છે એ તમને સમજાવું છું. જુઓ, તમે આની પીડીએફ પણ મેં મોકલાવી દીધી છે, તમે લખી પણ લીધું હશે, અને જો ન લખ્યું હોય તો બધા આઈડિયલ બુકમાં લખી લેજો. હવે એમાં જો એક બે વાક્યના ઉત્તર છે ને, એમાં જુઓ કે કિલ્લાના મોટા દરવાજામાં નાનો દરવાજો શા માટે હોય છે. કિલ્લો હોય એમાં મોટો દરવાજાની અંદર નાનો દરવાજો એ શા માટે રાખવામાં આવે છે? તો કે યુદ્ધ કે કટોકટીના સમયે અથવા જ્યારે પ્રવેશ દ્વાર બંધ હોય ત્યારે કિલ્લામાંથી બહાર અવર જવર માટે નાનો દરવાજો બનાવેલો હોય છે. પછી ઉપરકોટના કિલ્લાની દિવાલો કેવી છે? તો કે કિલ્લાની દિવાલો લાંબી, પહોળી અને મજબૂત છે. ગઢ કોને કહે છે? તો કે કિલ્લાની દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકાર બહાર નીકળેલી હોય ને એને ગઢ કહેવામાં આવે છે. કિલ્લો તો હોય જ, પણ જેની દિવાલ હોય ને એ આગળની તરફ ગોળાકાર હોય એને ગઢ કહેવામાં આવે છે. ગઢમાં નાના મોટા કાણા શા માટે રાખવામાં આવ્યા હશે? તો કે અંદરથી બહારની તરફ નજર રાખવા માટે. એટલે આપણે અંદર હોઈએ ને એટલે બહારનું કાંઈ પણ વસ્તુ જે જોવા માટે નાના નાના કાણા રાખવામાં આવે છે. સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત હોય? હવે તમારે સીધી અને સપાટ દિવાલ હોય તો એના પરથી જોવામાં આપણે છુપાઈ નથી શકતા, જ્યારે ગોળાકાર ગઢની પાછળ સરળતાથી છુપાઈ શકીએ. એટલે સંતાવું હોય ને તો કઈ સીધી દિવાલની પાછળ ન સંતાઈ જવાય એમ, પણ જ્યારે ઊંચા ગઢ જેવી હોય એમાં સંતાઈ શકીએ છીએ. ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકને શું મદદ મળતી હશે? તો કે ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈને હુમલો કરવાની એમ કે સામેના સૈનિકોને બચી જઈએ એમ, કે હુમલો કરી શકાય કે નહીં એવું બધું એમ કે એમાંથી ખબર પડે એમ. હવે ઉપરકોટના કિલ્લાનો ઉપયોગ શા માટે થતો હશે? તો કે ઉપરકોટમાં કિલ્લાનો ઉપયોગ રાજાઓ પોતાના વસવાટ માટે કરતા હતા એમ. તો કે ન્યા પહેલાના વખતના રાજાઓ કિલ્લાની અંદર પણ રહેતા હતા. ઉપરકોટના કિલ્લામાં આવેલા મહેલનું નામ શું છે? તો કે ઉપરકોટના કિલ્લામાં આવેલ મહેલનું નામ રાણકદેવી મહેલ છે. એના આપણે હોય ને નામ હોય એમ, આપણે કેમ ઘરના નામ રાખતા હોય એમ, એ રીતે મહેલના નામ છે કે રાણકદેવી. મહેલમાં હવા ઉજાસ માટે શી વ્યવસ્થા કરવામાં આવે છે? તો કે બારીઓ અને ઝરૂખાની વ્યવસ્થા કરવામાં આવે છે, કે એમાં કંઈક હવા તો આવી જોઈએ ને એમ, એના માટે બારીઓ રાખવામાં આવે છે. હાલમાં મહેલને જોતા શું અનુમાન કરી શકાય છે? તો કે એમ અનુમાન કહી શકાય કે અહીં ઘણા બધા દિવાનખંડ અને ઓરડા પણ હશે. તમે ક્યારેક મહેલ જોવા ગયા હોય ને, ફરવા જાઓ, તો એના ઉપરથી તમારે અનુમાન મળે કે અહીંયા મોટા મોટા દિવાનખંડ હશે અને ઓરડાઓ એટલે કે રૂમ હશે, એવું બધું અનુમાન થઈ શકે એમ. મહેલની દિવાલો ઉપર શું જોવા મળે છે? એટલે કે જો મહેલની દિવાલો હોય એના ઉપર શું જોવા મળતું હોય છે? તો કે એના દિવાલ ઉપર ઝીણવટપૂર્વક કરેલું કોતરણી કામ જોવા મળે છે. દિવાલોની સુંદર કોતરણી કરવા માટે ક્યાં ઓજારો વપરાયા હશે? તો કે હથોડો અને ટાંકણું જેવા ઓજારો વપરાયા હશે, કંઈક બનાવ્યું તો હશે ને તેનાથી. પછી કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે? એમ કે કિલ્લો તો હોય તો પહેલાના વખતમાં નળ થોડા કતક બધે ગમીને પાણી પહોંચી જાય. તો કે પાણી માટે અડી કડીની વાવ, નવઘણ કૂવો અને પાણીના કુંડ છે. પછી નીલમ તોપ કોના હુકમથી ઉપરકોટમાં લાવવામાં આવી હતી? તો કે નીલમ તોપ એ તે સમયના ગુજરાતના સુલતાન બહાદુર શાહના હુકમથી, એમ એ વખતનો જે રાજા હતો ને સુલતાન બહાદુર શાહ, એ વખતથી લાવવામાં આવી હતી એમ. પછી તમે જોયેલી કાંસાની વસ્તુના નામ આપો. હવે તમારા દાદી માને બધાને ખબર હશે, પહેલાના વખતમાં માણસો છે ને કાંસુ, તાંબુ, પિત્તળ એવા બહુ ઉપયોગ કરતા હતા. તો કે કાંસાની થાળી હોય, વાટકો હોય, ઘોડો હોય, પવાલી, પછી દીવી, એમ કે આપણે દીવો કરતા હોય ને, પછી એમાં મૂર્તિ વગેરે વસ્તુઓ કાંસાની બનેલી હોય છે. હવે તમારા ઘરમાં વપરાતી એવી તાંબાની વસ્તુના નામ આપો. તો કે લોટો, આપણે સવારમાં સૂર્ય નમસ્કાર ઘણા લોટોથી કરતા હોય, એ લોટો, પવાલું, દીવી, ઘોડો, એમ કે એ બધી વસ્તુ તાંબાની હોય છે.
પછી તમે જોયેલી પિત્તળની વસ્તુઓ કેવી હોય તો કે એમાંય થાળી હોય, વાટકો, ઘડો, પવાલી, દીવી બધું પિત્તળનું પણ હોય છે, તાંબાનું હોય અને પિત્તળનું હોય. અડી કડીની વાવ કેટલી લંબાઈ અને પહોળાઈ ધરાવે છે? તો કે અડી કડી વાવ છે પૂર્વ અને પશ્ચિમ 310 ફૂટ લાંબી છે અને ઉત્તર અને દક્ષિણ દિશામાં 10.5 ફૂટ પહોળી છે. એટલે કે એટલું બધું હોય છે એમ લંબાઈ અને એની પહોળાઈ. તો વાવ અને કૂવામાં પાણી ક્યાંથી આવતું હોય? તો કે વાવ અને કૂવામાં ભૂગર્ભમાંથી પાણી આવતું હશે, ઉપરાંત વરસાદનું પાણી તેમાં ભેગું થતું હશે. આપણે નીચે હોય એમાં પાણી ક્યાંથી આવતું હોય? તો કે વરસાદ આવે ત્યારે, અને નીચે ભૂગર્ભમાંથી પણ પાણી આવતું હોય. તો પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાએ સુધી હાલમાં કેવી રીતે ખેંચવામાં આવે છે? તો કે પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યામાં મોટર વડે ખેંચવામાં આવે છે. આપણે કેમ પાણી ઉપર ચડાવવું હોય તો મોટરની જરૂર પડે છે, મોટર દ્વારા ખેંચવામાં આવે છે. વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય? તો પહેલાના વખતમાં તો વીજળી નહોતી, એમ લાઇટ નહોતી, તો કેવી રીતના પાણી ખેંચતા હતા? તો કે વીજળી વિના ગરગડી, કોસ વગેરે દ્વારા કૂવામાંથી પાણી ખેંચવામાં આવતું હતું એમ. બૌદ્ધ ગુફાઓમાં જતા પહેલા બાળકોએ શેની જાણકારી મેળવી? તો કે બાળકોએ અનાજના કઠોળ, એમ કે એમાં જે કઠોળ હતા ને અનાજ કેમાં ભરવામાં આવતા હતા એમ. અત્યારે તો આપણે કેમ રોજ જોઈએ એટલું બજારમાં મળતું હોય, પણ પહેલાના વખતમાં તો સંગ્રહ કરવામાં આવતો હતો એમ. તો એની બધી જાણકારી મેળવી હતી. તો હવે જે આ ટૂંકા પ્રશ્નો તમે સમજ્યા ને, એ તમારે આઈડિયલ બુકમાં બધાએ લખી લેવાના પણ છે, અને સાથે સાથે હવે પાકું પણ કરતું જવાનું છે.